હેલો ત્રણ બારના બધા વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારું હર્ષ છે શું મોસ્ટ વેલકમ મોસ્ટ વેલકમ મોસ્ટ વેલકમ તમે મને સાંભળો છો યસ કરી દો વોઇસ બરાબર આવે છે કે નહીં અને વિડીયો બરાબર દેખાય છે કે નહીં બંને માટે તમે યસ કરી દો એટલે આપણે આગળ વધીએ અને આ પેપરને સોલ્યુશન કરીએ બરાબર છે લેટ્સ ગો ચલો ફટાફટ ફટફટ યસ 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 અવજ આવે છે બરાબર ક્લિયર છે એકદમ

એટલે ઘણાનું એવું કેવું છે કે પેપર હાર્ડ હતું એટલે મેં તમને સવારે જ કીધું પેપર ઇઝી જ હોય છે કારણ કે આપણે બેકગ્રાઉન્ડ ભૂતકાળને રાખ્યું હતું પહેલી વખત એવું ઘટના બની છે કે થોડું વિદ્યાર્થીઓને હાર્ડ લાગ્યું હતું કંઈક ટ્વિસ્ટ કરવાની કોશિશ કરી છે આ વખતે જેમ કે ફોલ્સની અંદર જ માથું મારી દીધું છે એવું કે મોતિયા મરી જાય પછી આગળ જઈને લોચા વાગી જાય હા સ્લાઇટલી જે હોય ને એવા છે જો ધારો કે પહેલું છે અ ગુડ એક્ઝામ્પલ ઓફ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ બોડી જો સમજો માઇન્ડ એન્ડ બોડી આ ટ્રુફોલ્સ કરાવી દીધેલું હતું અમે ટ્રુ ફોલ્સ ના રિવિઝન ના વિડિયો માં જોઈ લેજો આ ટુ ફોલ્સ બેઠે બેઠું છે અને આમ જ હતી ભૂલ શું છે અહીંયા માઇન્ડ એન્ડ બોડી ઇઝ એક્ઝામ નર્વસ લાગે સાચું આપણે ટ્રુ જ કરી દેવાનું મન થાય પણ આ બોડી નો આવે ઇમોશન આવે શું આવે એટલે આ શું હતું ફોલ્સ એના પછી છે સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ઓર્ડિનન્સીસ એન્ડ લો સ્ટ્રાઇક અગેન્સ્ટ વોરના છેલ્લા પેરેગ્રાફની પહેલી બે લાઈન એઝ ઇટ ઇઝ ઉપાડીને કોપી પેસ્ટ મુક દીધી છે એટલે આપણે કંઈ જોવાની જરૂર જ નથી ટ્રુ સમજવાની જરૂર જ નથી પછી છે હેડ એક ઇઝ એસેન્શિયલ ફોર મેન્ટેનિંગ હ્યુમન રિલેશનશિપ ઇન વર્કિંગ ઓર્ડર સાચી વાત છે સંબંધ તો સાચવો હોય તો માથન દુખાવો ઘણીવાર જરૂરી હોય છે પછી ફંક્શન ઓફ એજ્યુકેશન

બધી પરીક્ષા પરીક્ષાઓ આટપાટી બનતી જાય છે પછી આય છે તમારા માટે નિયરસ્ટ મિનિંગ નિયરસ્ટ મિનિંગમાં શું છે ફોર બિડન નિયર્સ્મિનિંગ આ પણ કરાવી દીધેલા છે બધા એ જ પૂછાયા છે ફોર બિડન એટલે શું તો કે મનાય ફરમાવી અમે ઘણી વખત કીધું તું મને ફરમાવી ના પાડ દેવી તો નોટ અલાઉડ છે એ આનો ફોર બિડનનો મતલબ છે વેલ નોન એટલે જાણીતું થાય પ્રખ્યાત થાય ફોર ગેમિંગ એટલે માફ કરવું થાય નોટોરિયસ એટલે કુખ્યાત થાય તો નોટ અલાઉડ સોકર છે એ અમેરિકામાં સોકર કહેવાય છે આપણે ફૂટબોલ કહેવાય છે એટલે શેના માટે વપરાય છે ફૂટબોલ માટે તો શું થઈ ગયું અહીંયા ફૂટબોલ લાઈક કરતા જજો અડધી થી નીચે લાઈક છે યાર વિડિયો તો લાઈક કરો એટલું તો કરો તમે ફટફટ બેરિયર એટલે શું તો કે અવરોધ શું થાય અવરોધ તો હર્ડલ શું આવે હર્ડલ 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 એટલે અવરોધ બરાબર હવે ના પછી આગળ જઈએ તો આપણા માટે છે અહીંયા ફંક્શન્સ ફંક્શન્સમાં સૌથી પહેલા આપેલું છે પ્રકાશ રિપેર સીઝ બાયસિકલ એઝ ખાલી એઝ છે એઝ પછી કરતા અને ક્રિયાપદ હોય એટલે એક્સપ્રેસિંગ મેનર આજ સવારે જ ભણાયું હતું આજ સવારે મેં તમને કીધું હતું વિચિત્ર ફંક્શનના વિડીયોમાં કે મેં મેનરની વાકી તમને વાક્યરચના સમજાવી દીધી હતી કે એઝ પછી કરતા પછી ક્રિયાપદ ક્રિયાપદ કયું એમ કીધું તો ખબર છે કે આગળનું જે ક્રિયાપદ જે કાળમાં હોય એ જ કાળમાં તો પહેલામાં શું આવશે

બરાબર નેક્સ્ટ ફંક્શન છે સપોઝિશન સપોઝિશન તો દરેક एग्जाम માં એકવાર આવી જ જાય સાલુ આવી જ જાય સપોઝિશન ને આવ આવતા કઈ વારજ નથી લાગતી સપોઝિશન એટલે શું તો કે એઝ ઇફ કરતા અને પછી વેર આ ડેફિનેશન તો આપણા મગજમાં ખૂંચી જ ગઈ હોય બાકી નામાં કે એઝ ઇફ છે જ નહીં એટલે બી સિવાય કોઈ આપણી પાસે આરો કે ઉગારો ક્યાંય છે નહીં એના પછી ઓફરિંગ સજેશન સજેશન માં શું આવે શુડ ટુ અને હેડ બેટર એ સુન એસ છે તો ટાઈમ માં આવે છે બાકી ના માં કોઈ ફંક્શન દેખાતા જ નથી હેડ બેટર પ્લસ વી વન મૂળ ક્રિયાપદ તો શું આવે એ પછી શોઇંગ રીઝન રીઝન પણ ખબર લીધું તો રીઝન એટલે શું તો કે કારણ બતાવવા માટે આવે છે શું બતાવે છે કારણ રીઝન માં શું આવે એઝ આવે મેં સમજાવ્યું તો એ લખ્યું તો સવારે બીકોઝ એઝ સીન્સ ફોર ચારે આવે તો શું આવે ડી કારણ કે ધો છે કોન્ટ્રાસ્ટ બતાવે છે યુઝ ટુ હેબિચ્યુઅલ પાસ્ટ બતાવે છે વિથ વ્યુ ટુ પર્પઝ બતાવે છે એટલે કઈ ત્રણ આવશે નહીં ડી ઓપ્શન સાચો છે પછી પાસ્ટ પાસ્ટ હેબિટ એટલે થઈ યુઝ ટુ થવો જોઈએ આની અંદર તો યુઝ ટુ નો ઉપયોગ અહીંયા એક જ જગ્યાએ થયો છે આ શૂડ એટલે સજેશન થઈ ગયું હેડ એન્ડ વુડ હેવ એટલે પાસ્ટ કન્ડિશનિંગ પાસ્ટ થઈ ગયું વિલ પ્લે આમાં કોઈ ફંક્શન છે નહીં નાઇધર નોરશે એટલે અલ્ટરનેટિવ ચોઈસ થઈ ગયું

એટલે શું આવશે એ અને ખાસ તમને કહી દઉં હવે તમારી પરીક્ષા પૂરી થવામાં છે એપ્રિલ એપ્લિકેશન માસ્ટર સ્પોકન ઇંગ્લિશ ની ટુ પોઈન્ટ કરવામાં આવશે સો જોડાવવું હોય તો હર્ષ પારસી એપ્લિકેશન જઈ શકશો અહીંયા ઉપર બધું લખેલું આવે છે ધ ધ ધ ટ્રસ્ટ મેનેજિંગ ઓફ સ્કૂલ પ્રમોટેડ દીપક દીપક લાઈન છે પણ દીપક જે છે એ વાક્યની શરૂઆતમાં નથી વાક્યની શરૂઆતમાં તો હું આવે એટલે હું નહીં આવે ક્રિયાપદ પછી દીપક છે ક્રિયાપદ પછી જ્યારે કોઈ નામ હોય અને એને અનુલક્ષીને જ્યારે વાત થતી હોય ત્યારે હુમ થી પ્રશ્ન બને ક્યાંથી હુમ થી અને ભૂતકાળ છે પ્રમોટેડ એટલે ડીડ આવે ડીડ પછી ક્રિયાપદ શું છે પ્રમોટ મૂળ ક્રિયાપદ આવી જાય એટલે આ શું થઈ ગયું ડી હુમ ડીડ ધ મેનેજિંગ ટ્રસ્ટી ઓફ સ્કૂલ પ્રમોટ એઝ ધ પ્રિન્સિપલ આમાં દીપક નામ છે જ આમાં દીપક નામ છે નામ આવે એટલે વાત પૂરી થઈ ગઈ જેના અન્ડરલાઈન છે એને જ આમાં તમે નાખો છો ત્રણેયમાં બરાબર પછી

પેરેગ્રાફ આવી ગયા સેક્શન એ આખે આખો પૂરો થઈ ગયો સેક્શન એ પ્રમાણમાં જો તમે ટ્રુ ફોલ્સ ને છોડો તો લગભગ બધું એકદમ મસ્ત અને સરળ હતું હવે અહીંયા તમારે લાઈક કરતી રહેવાની છે વિડીયોને એક બટન દબાવી દો ખાલી મારા માટે હવે અહીંયા શું છે રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ પહેલો જ પાર્ટમાંથી છે શું પૂછ્યું છે હાઉ કેન યુ સે ધેટ ધ કસ્ટમર ઇઝ ફીમેલ કસ્ટમર ફીમેલ છે એવું તમે કેમ કહી શકો હવે આનો બેઠા બેઠો જવાબ તમે ગોતી ના શકો જવાબ તમારે શું કરવું પડે जब <coughs> क्या थी शुरू है हाउ निकली जाए यू नहीं जगह वी आ भी जाए वी कैन से दैट द कस्टमर इज फीमेल बिकॉज 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 जो है शब्द सूच है मैम बिकॉज द वर्ड द वर्ड मैम इज मेंशन्ड इन द पैराग्राफ आई एक जवाब अथवा एम पर लकीश का वी कैन से दैट द कस्टमर इज फीमेल बिकॉज़ કસ્ટમર કસ્ટમર સર્વિસ સર્વિસ કોલ્ડ મેમ 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 વર્ડ 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 ઇન 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 ધ ધ ધ ધ પેરેગ્રાફ 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 ઇઝ બાય પેલું થઈ ગયું બીજું ડઝ ડુ થી હોય એટલે આમાં કે જવાબ આવે હેવ ટેકનિકલ નોલેજ આ ઘણી વાર પૂછાઈ ગયો છે જવાબમાં શું આવે ટેકનિકલ નોલેજ નથી આઈ એમ નોટ વેરી ટેકનિકલ નો જવાબમાં શું આવે અને જેણે લખ્યું છે લખ્યું લખ્યું છે છે બરાબર બરાબર નો નો ધ ધ કસ્ટમર કસ્ટમર ટેકનિકલ નોલેજ પછી વોટ ઇફેક્ટ ઓફ સક્સેસ વોટ વોઝ ધ ઇફેક્ટ ઓફ સક્સેસ ઓફ વર્લ્ડ ક્રેઝી ક્રેઝી આઈડિયા ની સક્સેસ ની ઇફેક્ટ શું થઈ બરાબર તો તમારા પ્રશ્નમાંથી જો શું આવે ધસ આઈડિયા વોઝ ધોલ્સ ક્રેઝી આઈડિયા વોઝ ધેટ વોઝ ઇટ 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 એટલે શું કામ હું ઇટ ઉપયોગ શું કામ કરું છું કારણ કે આઈડિયા છે તો ઈટ ટ્રિગર્ડ અ ડ્રામેટિક અબાઉટ અ ફેસ ઇન ડિઝની ફોર્ચ્યુન એણે ડિઝનીના ફોર્ચ્યુનની અંદર નાટકીય પરિવર્તન લઈ આવી દીધું એટલા માટે બરાબર પછી બીજું વોટ ડીડ વોલ્ટ લવ 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 એટલે પ્રેમ કરો ગમવું વોલ્ટને શું ગમતું ઇવન આફ્ટર હેવિંગ સો મચ સક્સેસ બહુ પૈસા કમાયો બહુ સફળ થઈ ગયો છતાં વોલ્ટને શું ગમતું હતું તો આની અંદર અહીંયા સિમ્પલેસ્ટ મેન રહ્યો આઈડિયા બહાર જવાનો આઈડિયા તો એને ગમતો નહોતો તો એને ખાલી શું ગમતું હતું બર્ગર એન્ડ ચીલી એટ રેસ્ટોરન્ટ આ એક હીઝ ઓનલી એક્સ્ટ્રા ગેન્સ એનો વધારાનો ખર્ચો તો શું હતો જો આય શું હતું સિમ્પલેસ્ટ ઓફ મેન હી હેટેડ પાર્ટી એને પાર્ટીઓ નહોતી ગમતી તો નહોતી ગમતી એને ગમતું હતું શું હીઝ આઈડિયા ઓફ નાઇટ આઉટ નાઇટ આઉટમાં શું હતું એને બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ અને હિઝ ઓનલી એક્સ્ટ્રા વેકેન્સ વધારાનો ખર્ચો શું હતો મિનિએચર રેલ રોડ આ એને ગમતું હતું હી લવડ હી લવડ અ મિનિએચર રેલ રોડ ધેટ રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ આ એના ઘરની આસપાસ નાની ટ્રેન હતી એને ગમતી હતી પછી એને ડિઝનીલેન્ડમાં પણ એ લગાવી હતી એ પાઠમાં લખેલું છે બરાબર એના પછી વોટ હેપન્સ વેન વી બ્રીધ આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે શું થાય છે વેન વી બ્રીધ આયા સુધીની લાઈન કોપી કરવાની પેસ્ટ કરવાની કશું જ વિચારવાનું નહોતું પછી વોટ હેપન્સ વેન વી આર ટેન્સ જ્યારે આપણે ટેન્શનમાં આવી જઈને અપસેટ થઈ જઈએ ત્યારે શું થાય અહીંયાથી લઈને અહીંયા સુધીની લાઈન બેઠે બેઠી બે પેરેગ્રાફ બે પ્રશ્નો બે લાઈન વાત પૂરી કોઈ ફેરફાર નહીં કોઈ માથું નહીં મારવાનું બકને લીંડી ગણવાઈ નથી જવાનું આમાં બેઠે બેઠી લાઈનો પછી હુ હેડ લેસન્ડ ધ ઓથોર્સ બર્ડન બે હુથી પ્રશ્નો બન્યા છે આમાં ઉથરને જે બર્ડન હતું લેખકને જે બર્ડન હતું ભાર હતું ચિંતા હતું એને કોણે હળવી કરી એના ઉપર કોને ઉપદેશ આપ્યો તો ડોક્ટર કેડી કામલે ડોક્ટર કામબલે અને હુ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ નાના નાના સાથે એડજસ્ટમેન્ટ કોણે કરવું જોઈએ તો ધ ઓથર વાત પૂરી થઈ ગઈ છે

બરાબર છે સો હી બીકેમ અનકોન્શિયસ બરાબર નેક્સ્ટ વોટ ડીડ સોજો ટ્રુથ ફાઇટ અગેન્સ્ટ કોની વિરુદ્ધ લડી તો ડીડ નીકળી ગયું વોટ નીકળી ગયું ટ્રુથ ફાઇટ નું થઈ જશે ફોર્ટ એફ ઓ યુ જી એચ ટી ફોર્ટ અગેન્સ્ટ ધ વ્હાઇટ્સ બસ જવાબ પૂરો ફોર્ટ અગેન્સ્ટ ધ વ્હાઇટ વ્હાઇટ્સ ની અગેન્સ્ટ લડીએ લડી વેન ડીડ શી ડાય ડીડ નીકળી ગયું વેન નીકળી ગયું શી ડાય ડ ક્યાં ક્યારે મરી ક્યારે સમય બતાવવાની વાત છે ક્યારે એમનું મૃત્યુ થયું તો ઓન નવેમ્બર ટવેન્ટી સિક્સ એટીન એટી થ્રી આ તારીખ વર્ષ બે અહીંયા મૂકી દેવાની વાત પૂરી હે પછી ડ્રાઈવર આઈન્ડ સોફ આફ્રિકા આ વખતે વિચિત્ર શોર્ટ નોટ બે આવી કેડી કીડી તો હતી આ મનમાં કે આવી શકે અને એક છે વોટર કન્ઝર્વેશન છેલ્લા પાર્ટમાંથી પછી ખાલી જગ્યા પાર્ટ સોરી સેક્શન બી ની છેલ્લા છેલ્લી ખાલી જગ્યાઓ જે છે સોલ્જર ફોર્ટ કેવી રીતે લડ્યા સોલ્જર્સ તો કે વેલિયન્ટલી આ ક્રિયા પછી પછી ક્રિયા વિશેષણ વેલિયન્ટલી એટલે શું થાય તો કે બહાદુરી પૂર્વક બહાદુરીપૂર્વક લડ્યા અથવા એમ કહી શકાય કે હિંમતપૂર્વકે લડ્યા બટ મેની લોસ્ટ their લાઈવ એન્ડ સમ બીકેમ ઘણા બધા એની જિંદગી ગુમાવી દીધી ને અમુક શું થઈ ગયા તો કે ક્રિપલ્ડ થઈ ગયા ક્રિપલ્ડ એટલે શું થાય લંગડા પગ હાથ બધું ગુમાવી દીધું હોય અપંગ થઈ ગયા ક્રિપલ્ડ એ ધ એન્ડ અને અંતે ધે ગોટ એને શું મળ્યું લિબર્ટી આઝાદી મળી આ રેશનલ ક્યાંય આવતું નથી કારણ કે રેશનલ છે મેનેજ યોર સ્ટ્રેસ વાળા પાર્ટમાં છે આ બધું છે સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓર વાળા પાર્ટમાં છે હેલન કેલર વાળા બરાબર થઈ ગયું સેક્શન બી પણ પૂરો સેક્શન સી 38 મિનિટમાં આપણે બે ભાગ પૂરા કરી દીધા હવે સેક્શન સી ની અંદર પહેલું જ છે સલીમ અલી વાળો પાર્ટ છે આ બધા જ પ્રશ્નો આપણે કરાવી દીધાલા વાય વોઝ સલીમ રિજેક્ટેડ ફોર અ જોબ એઝ એન ઓર્નિથોલોજીસ્ટ વિથ ધ જૂઓલોજી સર્વે ઓફ ઇન્ડિયા એની જોબમાંથી એને શું કામ કાઢી નાખવામાં આવ્યો એને કેમ રિજેક્ટ કરી જો છે લખ્યું કે ધ જુઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા રિજેક્ટેડ સલીમ અલી આ લખી શકાય રિજેક્ટેડ સલીમ અલી

હોમ ડીટ સલીમ ગેટ ટ્રેન અંડર કોની અંદર મળી કોની ટ્રેનિંગ મળી વેર કઈ જગ્યાએ ટ્રેનિંગ મળી તો જવાબ શું આવશે આમાં તો કે સલીમ દેખાય છે ને ડીડ નીકળી જાય એટલે ગોટ સલીમ ગોટ ટ્રેન્ડ અંડર ટ્રેન્ડ અંડર કોની અંદર જર્મનીમાં ટ્રેનિંગ મળી હતી ને ट्रेन अंडर प्रोफेसर स्ट्रेसमैन कौन प्रोफेसर स्ट्रेसमैन स्पाइन लखवा प्रोफेसर स्ट्रेसमैन पछि क्या तो के इन जर्मनी क्या ट्रेनिंग मड़ी जर्मनी मां ठीक है भाई प्रश्न पछि वेयर डिड सलीम ऑफर हिज फ्री सर्विसेज फॉर कंडक्टिंग रीजनल ऑर्निथोलॉजी सर्वे એક લોકલ ઓર્નોથોલોજીસ્ટ પક્ષીશાસ્ત્રીનો સર્વે કરવાનો હતો એણે એમાં ફ્રી સર્વિસ આપવાનું કઈ જગ્યાએ એણે નક્કી કર્યું તો અહીંયા છેલ્લે લખ્યું છે ઓફરડ હિઝ ફ્રી સર્વિસિસ ફોર કન્ડક્ટિંગ રિજનલ ઓર્નોથોલોજી સર્વે તો અહીંયા તમારે જવાબ છોડું શું ક્યાંથી કરવાનો સલીમ ઓફર્ડ ઓફર્ડ સલીમ ઓફર્ડ પછી આ લાઈન અહીંથી શરૂ કરવાની છેલ્લે સુધી લખી નાખવાનું જેવું આ સર્વેસ સર્વેસ પૂરું થાય બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી બી એનએચ આ એની સર્વિસ પૂરી પાડી બરાબર એના પછી

મોટી મોટી દિવાલો થી ને પ્રોટેક્શન મળતું બીજો પ્રશ્ન છે વોટ વોર ધ સેન્ટ્રીસ ડુઇંગ બરાબર તો વોટ નીકળી જાય વેર નીકળી જાય ધ સેન્ટ્રીઝ વેર આયા લાગી જાય ધ સેન્ટ્રીઝ વેર ડુઇંગ નીકળી જાય ધ સેન્ટ્રીઝ વેર આયા ચાલુ ભૂતકાળ માં પ્રશ્ન પૂછ્યો છે અને આયા સાદો ભૂતકાળ માં લાઇન લખેલી છે એટલે તમારે થોડું ચેન્જ કરવું પડશે શું

સમ છે બાવીસમી કોમ્યુનિકેશન વાળી હવે ન્યૂઝ ક્લિપિંગ વાળો પેરેગ્રાફ વોટ વોઝ ઇલાબેન્સ મોટાભાગે શું થતું હોય કે શરૂઆતનો પ્રશ્ન હોય એને આપણે અહીંયા જ ખાખા ખોડા કરતા હોય શરૂઆતના પ્રશ્ન જવાબ શરૂઆતમાં જ હોય બીજું કે ના એવું નથી ભાઈ આ શરૂઆતનો પ્રશ્ન છે જો તમે વોટ વોઝ ઇલાબેન્સ ડ્રીમ ઇલાબેન ડ્રીમ શું હતું તો ઇલાબેન્સ ડ્રીમ વોઝ ધેટ ધ વૉલ્સ ઓફ ધ હોલ એટ સેવા રિસેપ્શન સેન્ટર શુડ સ્પીક ફોર વુમન હુ આર ઇન ડિફરન્ટ ડિફરેન્ટ્સ આ ઇલાબેન ડ્રીમ છે ઇલાબેન્સ ડ્રીમ વોઝ વોઝ મૂકી દેવાનું વચ્ચે બાકી આખી આખી લાઈન એનું ડ્રીમ હતું કે સેવા એની જે સંસ્થા છે એનું જે રિસેપ્શન સેન્ટર છે

અડધો માર કાપવો ના કાપવો શું કરવું એનો આધાર દયાળુ સાહેબ આવી જતા આપો વિચારો બિચારો થાય અંગ્રેજીમાં આમ તો એને પેટમાં દુખતું હોય ખોટો નાપાસ કરી તો ઝાડો નીકળી જાય એને કરતા રમે હું એનિવર્સરી કોની પહેલી ડેથ એનિવર્સરી એટલે કે પુણ્યતિથી આમાં મેન્શન કરેલી છે એટલે કે આમાં લખેલી છે ન્યૂઝ ક્લિપિંગમાં કોની તો કે ઓન ધ ફર્સ્ટ ડેથ એનિવર્સરી ઓફ નોટેડ વિમેન્સ એમ્પાવરમેન્ટ એક્ટિવિસ્ટ ઇલાબેનની કોની ઈલાબેન ભટ્ટની બરાબર છે તો અહીંયા હૂઝ ની જગ્યાએ તમારે શું લખવાનું ઇલાબેન હોર્ટ્સ પછી અહીંથી આખી લાઈન ફર્સ્ટ ડેથ એનિવર્સરી ઇઝ મેન્શનડ ઇન ધ ન્યૂઝ ક્લિપિંગ બરાબર છે બેટા હવે પોયમ આ તો પોયમ આખે આખા આ પ્રશ્નોય કહી દીધા હતા આવા જ પ્રશ્નો આ જે કીધા હતા આપણે સોલ્વ કરાવ્યા હતા એ જ આઈવા

તો સીધી વાત છે અગણિત ગીતો લખવા પાછળનું કારણ આપેલું છે 10 નીકળી જાય y નીકળી જાય ધ પોએટ રાઈટ ની જગ્યાએ શું આવી જાય રાઈટ સો ઇન્યુમેરેબલ સોંગ્સ હ આ જવાબ થઈ ગયો 48 નો ઇન્યુમેરેબલ સોંગ્સ એટલે એટલા મોટા લખ્યા ટુ વીન ધ હાર્ટ્સ ઓફ Men આ જવાબ બેઠે બેઠો ટુ વીન ધ હાર્ટ્સ ઓફ Men શરૂઆત અહીંથી કરવાની ધ પોએટ રાઈટસ ઇન્યુમેરેબલ સોંગ્સ ટુ વીન ધ હાર્ટ્સ ઓફ Men લોકોના દિલ જીતવાનું बराबर, पची। डार्क वाड़ी पoयम अपड़ाई किधी दी गया। मास्ली वाड़ी पoयम आवीज तो है तो क्या उसारो हैं? भगवन व्रत ना करिए। इसी दिन साथ दिन सराड़ सा से। यह आवीज है जो आपकी व्रत हाँ क्या फाम ले लेंगे? दे? What kind of river it is? तो it is, it is किवी रिवर्स हैं? It is a dark river। ओगन पचासवां प्रश्न। It is a dark river। Where does it flows?

અ ડુએસ ડાયરેક્ટેડ આવી ગયું આપણે ક્યાં આવી ગયા ડુએસ ડાયરેક્ટેડ ની અંદર આપણે આવી ગયા છીએ ડુએસ ડાયરેક્ટેડ માં તો જો શું છે મોસ્ટ ઓફ ધ પેરેન્ટ્સ એન્ડ ચિલ્ડ્રન સેન્ડ સેન્ડ એટલે ક્રિયાપદ છે સેન્ડ ધ ચિલ્ડ્રન ત્યાંથી શરૂ થઈ ગયું એટલે આ પેસિવ વોઇસ છે ચિલ્ડ્રન આર સેન્ટ પેસિવ વોઇસ એને કરી દીધું છે આપણે ખાલી ગોઠવવાનું છે ધ ચિલ્ડ્રન આર સેન્ટ ટુ ટ્યુશન્સ એન્ડ two coaching classes and two closing coaching classes by by most of the parents by most of the parents thank you biju they provide provide kriya pache એના પછી કર્મ હોય ધ બેસ્ટ પોસિબલ ફેસિલિટીસ તો આગળ શું આવશે ધ બેસ્ટ પોસિબલ ધ બેસ્ટ પોસિબલ ફેસિલિટીસ પ્રોવાઈડ એટલે વર્તમાન છે વર્તમાન હોય એને બહુ વચન છે એટલે આર ધ બેસ્ટ પોસિબલ ફેસિલિટીસ આર પ્રોવાઈડ નું વી થ્રી પ્રોવાઈડેડ

આ બાય ધેમ ને છેલે પણ લઈ શકાય છે કોઈ વાંધો નથી બરાબર છે બેસ્ટ પોસિબલ ફેસિલિટીઝ ફોર ધેમ વિથઆઉટ કન્સિડરિંગ કોસ્ટ પછી છે પાછું છેલ્લું ધ ચિલ્ડ્રન અકમ્પ્લિશ આ ક્રિયાપદ છે અને ધેર ગોલ ધેર ગોલ જે કર્મ છે તો શું આવશે ધેર ગોલ વર્તમાન છે ને એટલે ગોલ એક છે એટલે ઈઝ ધેર ગોલ ઇઝ અકમ્પ્લિશ્ડ આ બાય ધ ચિલ્ડ્રન વચ્ચે પણ લખી શકાય કોઈ વાંધો નથી થઈ ગયું આ બાય બાય એક બધું કન્ફ્યુઝન કરે એવું છે આની અંદર હવેના પછી

ચાલુ વર્તમાનમાંથી પૂર્ણ વર્તમાનમાં લઈ જવાનું છે એટલે હેઝ હેવ પ્લસ વી થ્રી નો ઉપયોગ બધે થશે બરાબર તો આપણે જઈએ લખવું નથી નવું તો અહીંયા હેઝ ઓપન્સ તો થઈ જ ગયું ધ લાયબ્રેરી એટ સેવન એમ ધ સ્વીપર ક્લીન્સ આ ક્લીન્સ ની જગ્યાએ શું આવશે સ્વીપર એક વચન છે એટલે હેઝ ક્લીન હેઝ ક્લીન ધ લાયબ્રેરી મેની રીડર્સ રેડ એ શું છે રેડ એની જગ્યાએ શું આવશે રીડર્સ બહુ વચન છે એટલે હેવ

ઉપર પ્રશ્ન પૂછો ને તો પ્રશ્ન જવાબ આપે એટલે શું આવે ફરજિયાત ટુ આવે ટુ પછી કોને જવાબ આપે છે તો કે લેડી ટીચર ને તો હર પણ મૂકી શકાય

વાત પૂરી થઈ ગઈ ત્રીજું કોણ બોલે છે એવું પૂછ્યું ટીચરે તો પેલા કુકડા એવું છે મારો એવો ગોલ છે જિંદગીમાં મારે એવું પેલું વ્યક્તિ બનવું છે જે સૂર્ય અડવા જાય સૂર્ય અને અડે લેડી ટીચર એવું કીધું કે ભાઈ તું દાજી જઈશ ને જાય સીધો તો એને વોર્નિંગ આપીને તો વોર્નિંગ આપી આની અંદર એટલે રિપોર્ટિંગ વર્બ વોર્ન વોર્ન્ડ હિમ નું હિમ શું વોર્નિંગ આપી વોર્ન હિમ ધેટ હિ બટ નીકળી જશે આમાં કારણ કે બટ નો વિરોધાભાસ ક્યાં થતું નથી એટલે બટ મૂકો કોઈ મતલબ નથી ધેટ યુ યુ એટલે કોણ થાય રેન એટલે હી હી વિલ નો વુડ બર્નનું

હર ધેટ એટલે એ પોતે હી વિલ વિલ વુડ વુડ ગો ગો ગોમાં કોઈ ન થાય થાય મોર થઈ સ્પીચ આમાં કોમ્પ્લિકેટેડ હોય કે તમારી ક્યાં ભૂલ પડી હોય કેવી ભૂલ પડી એના આધારે ટીચર શું વિચારે એને માર્ક આપવો ના આપો બધું ટીચર ઉપર આધાર રાખે છે આમાં આપણે હું તું તમે ના કરી

બરાબર પછી નો સોનર મેં સવારે જ ભણાવ્યું હતું આજે વિચિત્ર ફંક્શન કે નો સોનર વાળો આવી શકે અને એની વાક્ય રચના પણ શીખવાડી હતી નો સોનર ડીડ ધ વોચમેન ઓપન ધ ગેટ જેવા વોચમેને ગેટ ખોલ્યો ના ખોલ્યો નો સોનર ની જોડી છે ધેન સાથે આ વેન છે હાર્ડલી અને સ્કેર્સલી સાથે આવે છે આ ધેન નો સ્પેલિંગ ફોટો છે ધેન ઓલ ધ સ્ટુડન્ટ્સ રશ ધેમ વાચ મેને આજે તો ગેટ ખોલ્યો ત્યાં તો બધા સ્ટુડન્ટ ઘૂસી ગયા 12 બહાર નીકળી ગયા સ્કૂલમાંથી કારણ કે અંદર જવાની કોઈ ઉતાવળ જ ન હોય 12 નીકળવાની ઉતાવળ હોય કન્ડિશન ઇન પાસ્ટ નો સીધો સાદો નિયમ ઇફ હેડ વુડ હેવ વી 3 ઇફ હેડ વુડ હેવ વી 3 ઇફ અને હેડ તો આમાં વુડ હેવ વી 3 ગોતો આમાં વુડ જ નથી આમાં વુડ નથી આમાં કુડ છે પણ હેવ નથી ને વી 3 નથી તો વુડ હેવ વી 3

એ ઓપ્શન સાચો બરાબર એના પછી વિરાટ કોહલી ઇઝ વન ઓફ ડિગ્રીના વાક્યમાં મેં શીખવાડ્યું વન ઓફ આવે વન ઓફ પછી ડિગ્રી ઈએસટી નો કે એસટી વાળો શબ્દ આવે પછી બહુ વચન શબ્દ આવે એવું શીખવાડ્યું મેં તમને લેક્ચરમાં જ મોર્નિંગમાં કમ્પેરીંગ છે એઝ ઇફ કરતા વર એ તો સપોઝિશન થઈ ગયું વન ઓફ ધ બેટર ઇયર વાળો શબ્દ છે એ વન ઓફ આરે ના આવે કારણ કે કમ્પેરેટિવ ડિગ્રી થઈ ગઈ એઝ આવે તો પોઝિટિવ થઈ ગઈ ધ બેસ્ટ બેટ્સમેન જો આ શબ્દ છે એમ એમ એ એન હોય તો એટલે ડી હવે મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાના છે કોમ્બાઈન કરવાના છે સાવ સહેલું કોમ્બિનેશન આ વખતે પહેલી વાર આપ્યું છે શું કોમ્બિનેશનમાં છે ધ સ્ટાર્સ આર સેલ્ફ ઇલ્યુમિનેટિંગ એટલે કે પોતે જાતે ચમકતા છે એ નંબર ਦਾ ગુણ બતાવ્યા છે they are also large in size they are far away તો બધાને જોડી દેવાના છે કોમા વડે ધ 스타સ આર 셀ફ લ્યુમિનેટિંગ લાર્જ ઇન સાઇઝ ફાર અવે સુછે स्टार्स આર 셀ફ ઇલ્યુમિનેટિંગ લાર્જ ઇન સાઇઝ ફાર અવે એન્ડ આયા બચ્ચે એન્ડ મૂકી દીધા

તો આમાં શું આવશે ઇન સ્કૂલની અંદર ભણે છે કે કોલેજમાં ભણે કે ઇન્સ્ટિટ્યુશનમાં આવે તો તમે સ્કૂલમાં નીકળી ગયા ને ભાઈ કોલેજમાં આવી જશો ઘણા બધા સપના લઈને પછી એવું કોલેજ પર કઈ હશે નહીં સપના ડૂચો બોલતા તમે જોશો એ સો ધ રિયલ પોઝ ઓફ એક્ઝામિનેશન ઇઝ અહીંયા ટેસ્ટ છે ક્રિયાપદ છે વિશેષણ હોત તો ટુ આવત ફોર હોત તો અહીંયા ટેસ્ટિંગ આઈએનજી આવવું જોઈએ ટુ આવશે ટુ ટેસ્ટ ટેસ્ટ કરવા માટે હોય છે ધેર નોલેજ નોલેજ અને ઇન્ટેલિજન્સી બંનેને ટેસ્ટ કરવાનું છે વિરોધાભાસ નથી નોલેજ એટલે જ્ઞાન ઇન્ટેલિજન્સી એટલે બુદ્ધિ બંનેને ભેગું કરવાનું છે એન્ડ ઇન્ટેલિજન્સી બંનેને ટેસ્ટ કરવા માટે પરીક્ષા હોય છે હવે ધેર પરફોર્મન્સ તમારા પરફોર્મન્સ પ્રમાણે તમને ડિપ્લોમા ડિગ્રી કે સર્ટિફિકેટનું બાઇન્ડિંગ આપવામાં આવે છે અકોર્ડિંગ ટુ શું અકોર્ડિંગ ટુ તમારા પરફોર્મન્સના મત અનુસાર ઇન્સ્પાઇટ ઓફ નહીં વિરોધાભાસ થઈ ગયું તમારા પરફોર્મન્સ ને બદલે નહીં અકોર્ડિંગ ટુ પરફોર્મન્સ ચાર થઈ ગયા યસ ઓકે હવે આ પેરેગ્રાફ છે આને રિલેટેડ એક ન્યૂઝ ક્લિપિંગ મે કરાવી હતી બેઠે બેઠે તો નથી પણ એ શું છે વાંચો તમે રીઝન્સ ફોર ધ લો પરફોર્મન્સ ઓફ સ્ટુડન્ટ્સ एग्जाम માં પરફોર્મન્સ લો કેમ આપે છે આપણે ડિસ્ટ્રક્શન ઉપરની એક ન્યૂઝ ક્લિપ જોઈતી કે આજે શું કામ એ ટ્રેન્ડ્સ એનો છે તો કે ન્યૂ સોશિયલ મીડિયાથી લઈને બધું ડિસ્ટ્રેક્શન છે હેલ્થ યુઝ છે ટાઈમ મેનેજમેન્ટ છે તૈયારી બરાબર નથી બેડ કંપની છે આમાંથી ઘણા બધા વાક્ય બનાવી શકાય એમાં આપણે અત્યારે જોવું નથી કારણ કે બધાના જવાબ જુદા જુદા હોઈ શકે પછી યુનિટી ઇન ડાયવર્સિટી હેલ્થ ઇઝ વેલ્થ અને પોઝિટિવ એસ્પેક્ટ યુર પર્સનાલિટી આ યુનિટી ઇન ડાયવર્સિટી અને હેલ્થ ઇઝ વેલ્થ એપ્લિકેશન યુટ્યુબ બંનેમાં આ નિબંધ હતા આપણે કીધા હતા સવારે નિબંધ હું નિબંધ એટલે જ સુધી કહું નહીં ભાઈ આ પૂછાશે કારણ કે કંઈ જુદું જ લઈ આવે આ લોકો હવે શું છે ડિલિવર સ્પીચ વિશે સ્પીચ છે પ્રોબ્લેમ ઓફ વર્કિંગ વુમેન સ્પીચ તમે સ્પીચ લખી હોય અથવા એપ્લિકેશન તો આપણે ભણાવી હતી એપ્લિકેશન ભણાવી હતી અને એની અંદર કીધું હતું કે આપણે અકાઉન્ટની એપ્લિકેશન ભણાવીને જ્યારે ડિગ્રીમાં ગયા ત્યારે સૌથી પહેલા ક્લાર્કની ડિગ્રી ભણ્યા હતા ઉન્ટ અને ક્લાર્ક બંનેની ડિગ્રી સેમ જ હોય તમારે ખાલી એપ્લિકેશન બેઠે બેઠી લખી નાખવાની હતી કોઈ ફેરફાર કરવાનો બરાબર પૂછાણી નહીં પૂછાય પૂછાશે પૂછાશે કે નહીં પૂછાય પૂછાય આ દેખો પછી છે સકીના મેનંદ એની ઈમેલ આઈડી આપી છે વોન્સ ટુ રાઇટ એની ઈમેલ લખવું છે કોને ઇકરા સૈયદને ઇન્વાઇટિંગ એને આમંત્રણ આપતો પત્ર છે ટુ જોઈન ફોર એ ટુર સાઉથ ઇન્ડિયાની ટૂર કરવી છે એચએસસી બોર્ડ એક્ઝામ પછી તો એનો ઈમેલ લખવાનો છે તમે લખો હશે નહીં લખ્યો ગો ખબર નથી કે પછી તમે રિપોર્ટ લખ્યો હશે મને સો ટકા લાગે છે કે તમે રિપોર્ટ જ લખો હશે કયો હશે ઓલ્ડ એજ વાળો રિપોર્ટ છે આ જ ઈઝી પડે ને પહેલો તો અઘરો પડે આપણને બરાબર તો આખે આખું આ પેપર સોલ્યુશન્સ માર્ચ બે હજાર ચોવીસનું કોમર્સ આર્ટ્સ માટેનું જે સો માર્કનું હતું મેં મારી રીતે સાચું બધું જ કરાવી દીધું છે તમે આમાંથી જોઈ લો તમારે કેટલા માર્ક અંદાજે આવી શકે કેટલા કપાઈ શકે અને ટેન્શન લેવાનું નથી કારણ કે હવે એવા મેજર પેપર તમારા હશે નહીં સો શિવ સ્પોકન ઇંગ્લિશની બેચ જોવામાં જો તમારે જોડાવવું હોય તો ગેરેન્ટેડ તમને બોલતા કરી દઈશ બરાબર તો જોડાઈ જજો હર્ષ વાર એપ્લિકેશનની અંદર કાંઈ ઇશ્યુ કે હોય એવું લાગે તો મને ફોન કરજો મારો ફોન નંબર હશે અહીંયા છે પંચ્યાસી અગિયાર એ ઉપર આપ્યો તો હમણાં અથવા હવે તો બારમું ધોરણ પતી ગયું એટલે મારા બીજા લેક્ચર તો ન આવતા હોય પણ જિંદગીના કોઈ એક પડાવ ઉપર ફરીથી ક્યારેક પાછા મળીશું તબ તક કે લઈએ જય હિંદ જય ભારત વંદે માત્ર જય સ્વામિનારાયણ